નમસ્કાર, તમે જોઈ રહ્યા છો KN ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના ડુંગર ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. રાજુલા તાલુકાના ડુંગર ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો. રાજુલા તાલુકાના ડુંગર ગામે નાનાભાઈ હાદાભાઈ તથા શુકલભાઈ હાદાભાઈ બલદાણિયાના માતૃશ્રી સ્વડાયાબેન હાદાભાઈ બલદાણિયાની ઉત્તરક્રિયા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં મહુવાની નૌકા ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા સેવા પૂરી પાડવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો હાડકાના સર્જન ડૉક્ટર જયેશભાઈ બલદાણિયા, ચામડી રોગના નિષ્ણાંત કમલેશભાઈ બલદાણિયા તેમજ ભાજપ અગ્રણી શુકલભાઈ બલદાણિયા, અમરેલી જિલ્લા મહામંત્રી ભાજપ પીઠાભાઈ નકુમ અને રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા તેમજ તાલુકા પંચાયત સભ્ય દંડક કૌશિકભાઈ વાણિયા, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ, જયેશભાઈ વાણિયા, જાફરાબાદથી કરણભાઈ બારિયા વગેરે હાજર રહ્યા હતા. અને આ નાના એવા ગામમાં લોકોએ અદ્ભુતપૂર્વક બ્લડ ડોનેશન કરીને 63 બોટલ બ્લડની એકત્રિત થવા પામેલ હતી, ત્યારે પત્રકાર અલ્લારખભાઈ દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર વ્યવસ્થા યોગેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટ અલ્લારખ ગાહા દ્વારા.